નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર બે સુરેખ સહ સંબંધ એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હતા કાલ પ્રિયસરની ગુણ પ્રગાતની રીત આપણી રીત નંબર બીજી છે તે એમાં હવે આપણે જોઈશું ટૂંકા દાખલા માટે ટૂંકા દાખલા એટલે કે આપણે કોષ્ટક બનાવવા વગર ડાયરેક્ટ કિંમત આપી દીધી હોય ત્યારે સૂત્રની અંદર ફક્ત કિંમત મૂકીને જવાબ લઈ આવવાના તો જોઈએ ઉદાહરણ નંબર તેર કોઈ એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આંકડા શાસ્ત્રમાં મેળવેલા ગુણ એક્સ અને અર્થશાસ્ત્રમાં મેળવેલા ગુણ વાય વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે દસ વિદ્યાર્થીઓનો નિદર્શ લેતા નીચે મુજબ વિગતો મળે છે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર એકસો ને વીસ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ બરાબર એસી સીગમાં વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ બરાબર પાંચસો આ પરથી આરની કિંમત સો તો દસ વિદ્યાર્થીનો નિદર્શ છે એટલા માટે એનની કિંમત છે દસ પરંતુ આપણા સૂત્રમાં આપણને એનની કિંમતની જરૂર પડવાની નથી એટલે આપણું આરનું સૂત્ર આપણે જોયું હતું પહેલું સૂત્ર આપણું કે જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે આર બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારના છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં સીગમાં વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ તો તમે અહીંયા જોઈ શકો છો કે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ની કિંમત એકસો વીસ છે જે અંશમાં લખેલી છે છેદમાં વર્ગુણમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર આખાના વર્ગની જે લખેલી છે એની કિંમત એસી ગુણ્યા બીજા વર્ગુણમાં સીગમાં વાય માઇનસ વાય આખાનો વર્ગ એની કિંમત છે પાંચસો તો ત્યાં લખેલા છે પાંચસો હવે છેદની બંને રકમનો આપણે કરીશું ગુણાકાર એટલે કે એકસો વીસના છેદમાં વર્ગુણમાં એસી ગુણ્યા પાંચસો કરવાથી મળશે ચાલીસ હજાર ચાલીસ હજારનું વિદ્યાર્થી મિત્રો વર્ગુણ કાઢશો તો આવશે બસો અને એકસો વીસ ભાગ્યા બસો કરવાથી આપણને આરની કિંમત મળશે ઝીરો પોઈન્ટ છ ત્યારબાદ ઉદાહરણ નંબર ચૌદ કે નીચેની વિગત પરથી સહ સંબંધાંક આર શોધો એમાં દાખલા નંબર પહેલો એન બરાબર વીસ કો ઓફ એક્સ વાય બરાબર માઇનસ પચાસ એસેક્સ પંદર એસ વાય આઠ તો જોઈએ એનું સૂત્ર કે આર બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાયના છેદમાં એસેક્સ ઇન્ટુ એસ વાય વિદ્યાર્થી મિત્રો આને કાલ પ્રિયસનનું સહસંબંધાંક શોધવાનું મૂળભૂત સૂત્ર કહેવામાં આવે છે જો તમને એવો સવાલ પૂછવામાં આવે કે સહસંબંધાંક શોધવાનું કાલ પ્રિયસનનું મૂળભૂત સૂત્ર લખો તો તમારે લખવાનું છે આર બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાયના છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય અહીં કોવેરિયન્સ ઓફ એક્સ વાયની કિંમત છે માઇનસ પચાસ છેદમાં એસેક્સની કિંમત છે પંદર ગુણ્યા એસ વાયની કિંમત છે આઠ વિદ્યાર્થી મિત્રો પંદર ગુણ્યા આઠ કરવાથી આવશે એકસો ને વીસ તો માઇનસ પચાસ એકસો વીસ કરવાથી આપણને મળશે માઇનસ ઝીરો પોઈન્ટ એકતાલીસ છડસઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો છ છે જે પાંચ કરતાં મોટો હોવાથી આગળની સંખ્યા એટલે કે એકની અંદર બીજો એકને ઉમેરો કરવામાં આવશે એટલે એક વત્તા એક બે થશે એટલા માટે આપણો આરનો જવાબ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ બેતાલીસ હવે જોઈએ દાખલા નંબર બે પહેલાં જોઈએ એની રકમ એન બરાબર દસ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર સાહીઠ એક્સનું વિચરણ પચીસ અને વાયનું વિચરણ છત્રીસ ખરેખર વિદ્યાર્થી મિત્રો આપણને એક્સના પ્રમાણિત વિચલનની અને વાયના પ્રમાણિત વિચલનની જરૂર પડે છે પરંતુ અહીં આપણને એક્સનું વિચરણ અને વાયનું વિચરણ આપેલું છે એનું પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે એનું વર્ગમૂળ કરવું પડશે જોઈએ દાખલામાં તો અહીં એન બરાબર દસ આપેલા છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર સાહીઠ આપેલા છે એક્સનું વિચરણ એટલે કે નો સ્ક્વેર બરાબર 25 એનું જો વર્ગમૂળ કાઢીએ તો આપણને મળશે પાંચ અને જેને કહેવાશે એસેક્સ વાયનું વિચરણ એને કહેવાય છે એસ વાયનો સ્ક્વેર એ છે છત્રીસ એનો વર્ગમૂળ કાઢશું તો આપણને મળશે છ જેને કહેવાય છે એસ વાય હવે આપણું આરનું સૂત્ર એ સીમાં એક્સ વાઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારના છેદમાં એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસ વાય તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય બાર ની બારની કિંમત છે સાહીઠ છેદમાં એનની કિંમત દસ એસએક્સની પાંચ એસ વાયની છ છેદની ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો દસ ગુણ્યા પાંચ કરવાથી પચાસ મળશે અને પચાસ ગુણ્યા છ કરવાથી આપણને ત્રણસો મળશે અને સાહીઠ ભાંગ્યા ત્રણસો કરવાથી આપણને આરની કિંમત મળશે ઝીરો પોઈન્ટ બે ત્યારબાદ દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણની અંદર આપણને શાબ્દિક ભાષામાં બધી વિગત આપેલી છે એને આપણે એને આપણે સૌપ્રથમ પ્રથમ સાંકેતિક ભાષામાં લખવી પડે તો જોઈએ પેલું છે અવલોકનોની સંખ્યા જેને કહેવાશે એન તો અહીંયા એનની કિંમત થઈ ગઈ પચીસ ત્યારબાદ છે મધ્યક તો એક્સના મધ્યકને કહેવાશે એક્સ બાર અને વાયના મધ્યકને કહેવાશે વાય બાર તો એક્સ બારની કિંમત ચાલીસ અને વાય બારની કિંમત પચાસ મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એને કેવા છે કે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ એકસો વીસ છે તેને આપણે કહીશું સીગમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ અને એકસો સાહીઠ છે એને આપણે કહીશું સીગમાં વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ એની નીચે છે मध्यक में दीधेला दे विचलनों गुणाकारों सरवाड़ो जैसे कह सीग एक्स माइनस एक्स बार इंटू वाई माइनस वाई बार जो ये। एन पच्चीस एक्स बार चालीस वाय बार पचास सीग्मा एक्स माइनस एक्स बार आखा स्क्वेर एक सौ वीस सीगमा वाई माइनस वाई बार आखा स्क्वेर बराबर एक सौ साइठ और सीगमा एक्स माइनस एक्स बार इंटू वाय माइनस वाई बार बराबर सौ

ગુણ્યા બીજા વર્ગગુણમાં સિગ્મા વાય મહિને સોયબાર આખાનો વર્ગ છે એકસો ને સાહીઠ નીચેના છેદનો કરીએ આપણે ગુણાકાર એટલે કે એકસો વીસ ગુણ્યા એકસો કરવાથી આપણને મળશે ઓગણીસ હજાર બસો તો આપણે લખીશું સોના છેદમાં વર્ગમુળમાં ઓગણીસ હજાર બસો ઓગણીસ હજાર બસોનો વર્ગમૂળ કાટ કરવાથી આપણને મળશે એકસો આડત્રીસ પોઈન્ટ છપ્પન એકતાલીસ અને સો ભાંગ્યા એકસો અડત્રીસ પોઈન્ટ છપ્પન એકતાલીસ કરવાથી આપણને મળશે ઝીરો પોઈન્ટ બોતેર સત્તર પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો અહીંયા આપણને એક જોવા મળે છે જે પાંચ કરતાં નાનો હોવાથી આપણે આગળની સંખ્યામાં એક ઉમેરીશું નહીં એટલે કે જેમ છે એમ જ આપણે રહેવા દઈશું એટલે આપણો આરનો જવાબ થઈ જશે ઝીરો પોઈન્ટ બોતેર હવે જોઈએ દાખલા નંબર ચારની રકમ અહીંયા એન બરાબર દસ સીમાં એક્સ વાય છે પંદરસો એક્સ નો મધ્યક એને કહેવાય એક્સ બાર બાર વાયનો મધ્યક એને કહેવાય વાય બાર પંદર એક્સનું પ્રવિ એટલે એને કહેવાય છે એક્સનું પ્રમાણિત વિચલન જેને કહેવાય એસએક્સ નવ અને વાયનું પ્રવિ જે છે પાંચ જેને કહેવાય આપણે એસ વાય તો હવે જોઈએ આપણે એનો દાખલો અહીંયા એન દસ सीग एक्स वाई पंदर सौ एक्स बार बार वाई बार पंदर एस एक्स नौ एसवाय पांच मूकिया आर न सूत्र आर बराबर सीग एक्स वाई माइनस एन इंटू एक्स वर इू वाई छेद में एन इंटू एस एक्स इंटू एस वाई सीग एक्स एक्सवाय की किंमत है पंदर सौ माइनस एननी किमत दस एक्स बार कीमत है बार वाई बार की किंमत है पंदर छदमा એનની કિંમત દસ ની નવ અને એસ વાયની પાંચ તો પંદરસો માઇનસ દસ ગુણ્યા બાર ગુણ્યા પંદર કરવાથી આવશે અઢારસો છેદમાં દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ કરવાથી આવશે ચારસો ને પચાસ પંદરસો માઇનસ અઢારસો કરવાથી આપણને મળશે માઇનસ ત્રણસો એને ભાંગ્યા કરીશું ચારસો પચાસ એટલે આવશે માઇનસ ઝીરો પોઈન્ટ છ છ સાત અને ત્રીજો આંકડો છ છે જે પાંચ કરતાં મોટો હોવાથી બીજા આંકડામાં એક ઉમેરાઈ જશે એટલે છ વત્તા એક કરવાથી થઈ જશે સાત એટલા માટે આપણો આઠની કિંમત આવશે માઇનસ ઝીરો પોઈન્ટ સડસઠ જોઈએ ઉદાહરણ નંબર પંદર તો એક કંપનીના છ વર્ષના વેચાણ અને નફા વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવે છે એક્સ બરાબર કીધું છે વાર્ષિક વેચાણ કાઉસમાં લાખ રૂપિયામાં ને વાય બરાબર

ये आर बराबर एन इू सी एक्स वाई माइनस सीग में एक्स इंटू सीगेद वर्ग गुण में एन इंटू सीग एक्स नो स्क्र माइनस सीग्मा एक्स ऑल स्क्वेर गुणिया बीजा वर्ग में एन इंटू सीग् वाई स्क्वेर माइनस सीखमा वाय आखा न स्क्वेर तो छुणिया सीमा एक्स वाई की किंमत है चार सौ एकत्र माइनस सीग में एक्स की किंत अठावन सीग्मा वाई की किमत चालीस छेद પહેલા વર્ગણમાં n ની કિંમત 6 સિગ્મા x નો સ્ક્વેર છે 606 - સિગ્મા x છે 58 અને એના અખાનો વર્ગ ગુણ્યા બીજા વર્ગણમાં n 6 સિગ્મા y ની કિંમત 316 - સિગ્મા y ની કિંમત 40 અખાનો વર્ગ હવે કરીશું આપણે ગુણાકાર 6 * 431 કરવાથી આવશે 2586 - 58 * 40 કરવાથી આવશે 2320 છેદમાં પહેલા વર્ગણમાં 6 * 606 કરવાથી આવશે 3636 માઇનસ અઠ્ઠાવનનો વર્ગ કરવાથી આપણને મળશે તેત્રીસ ચોસઠ ગુણ્યા બીજા વર્ગગુણમાં છ ગુણ્યા ત્રણસો સોળ કરવાથી મળશે અઢારસો છન્નું માઇનસ ચાલીસનો વર્ગ કરવાથી મળશે સોળસો હવે કરીશું આપણે બાદ બાકી તો પચીસો છ્યાસીમાંથી ત્રેવીસો વીસ બાદ કરીશું તો આપણને મળશે બસો છાસઠ છેદમાં વર્ગગુણમાં છત્રીસો છત્રીસમાંથી તેત્રીસો ચોસઠ બાદ કરવાથી મળશે બસો અને બીજા વર્ગગુણમાં અઢારસો છન્નુંમાંથી સોળસો બાદ કરવાથી મળશે બસો છન્નું છેદના બંને સંખ્યાનો કરીશું હવે આપણે ગુણાકાર એટલે કે બસો બોતેર ગુણ્યા બસો છન્નું તો આપણને મળશે એંશી હજાર પાંચસોને બાર હવે કાઢીશું એંશી હજાર પાંચસો બારનું વર્ગમૂળ તો આવશે બસો ત્યાંશી પોઈન્ટ ચુમ્મોતેર ચોસઠ હવે કરીશું બસો છાસઠ ભાંગ્યા બસો ત્યાંશી પોઈન્ટ ચુમ્મોતેર ચોસઠ તો આપણને મળશે ઝીરો પોઈન્ટ ત્રાણું પંચોતેર અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો સાત છે જે પાંચ કરતાં મોટો હોવાથી ત્રણમાં આપણે એક ઉમેરીશું એટલે કે થશે ચાર એટલે આપણો જવાબ થશે ઝીરો પોઈન્ટ ચોરાનું થેન્ક યુ